પણ સ્ટેપ 6 આવશે જે એકદમ ઓથેન્ટિક ગરબો છે. તો ચાલો એકવાર પહેલા જોઈ લઈએ 6 સ્ટેપ નો ગરબો શામ કામૈયા સાથે એમના મધુર સ્વર ની સાથે. તો તરત જોઈને પાછા આવો, પછી આપણે શીખશું 6 સ્ટેપ ગરબો. તમારા જમણા પગ થી તમે સ્ટાર્ટ કરતા હો છો, બેઝિક સ્ટેપ એટલે પગના સ્ટેપ કેવી રીતે, આ 1 એન્ડ 2 એન્ડ 3 એન્ડ 4 એન્ડ 5 એન્ડ 6. તો આ ગરબાના બેઝિક સ્ટેપ, એકવાર જમણા પગનો વારો, એકવાર ડાબા પગનો વારો, ઓલ્ટરનેટ રીતે વારો હોય, ઓલ્ટરનેટ થશે થયા રાખે. તો જોઈએ વનમાં વન સ્ટેપ. જોઈએ સૌથી પહેલા આપણે જમણા પગને ઉચકાવી કરવાનો છે 1, ડાબા પગને ઉચકાવી કરવાનો છે 2. આ થઈ ગયા બે પહેલા સ્ટેપ. ફરી એકવાર દેખાડું છું તમને આ 1 અને 2. મેં શરૂ જમણા પગે કર્યું છે, આમાં જમણો પગ છે. તો જમણા પગે પહેલો સ્ટેપ 1, ડાબા પગે બીજો સ્ટેપ 2. અને જેવો બે સ્ટેપ તમારા પૂરા થાય અને ડાબા પગને ઉંચકીને તમારે અહીંયા મૂકી દેવાનો છે, ફરી પાછા સેમ ટુ સેમ બે સ્ટેપ કરવાનો. જમણા પગે ઉંચકાવીને 1, ડાબા પગે ઉંચકાવીને 2. ફરી છે એકવાર જોઈ મેં શું કર્યું. હું આ બાજુ હતો તો જમણા પગથી 1 અને ડાબા પગથી 2 કરી દીધું. હું પાછો ફરીને આયા પર આ બાજુ આવી ગયો તો જમણા પગથી 1 અને ડાબા પગથી 2 કરી નાખ્યું. હવે જેવું તમે ડાબા પગથી 2 કરીને ફરી તમારે ફરીને પાછો અહીં આવી જવાનું છે. આખો સ્ટેપ જોઈએ આ ડિરેક્શન સુધી, આ ડિરેક્શન સુધી 5 6 7 સ્ટાર્ટ 1 એન્ડ 2 1 એન્ડ 2. ઓકે, જેવા તમે બે સ્ટેપ પૂરા કરો છો તો આ પગને અહીંયા મૂકી દેવાનો છે. ડાબા પગને અહીંયા પાછા હતા એમ જ થઈ ગયા છે આપણે. અને ફરી પાછો જમણા પગનો વારો છે, કેમ કે હરેક બે સ્ટેપમાં જમણા પગનો વારો પહેલા આવશે. તો જમણા પગને આપણે કરીએ છીએ 1, ઠેસ લઈ અને આગળ આ બાજુ મૂકી દઈએ છીએ. ઓકે, હવે ડાબા પગનો વારો છે, ઠેસ લઈએ છીએ અને ફરી પાછો આ બાજુ મૂકી દઈએ છીએ. બે સ્ટેપ, ટોટલ કેટલા સ્ટેપ થઈ ગયા? 6. મેં શું કર્યું છે, લાઈન કરો કે પહેલા બે સ્ટેપ મારા આ બાજુ, એક જમણા પગે, એક ડાબા પગે. બે સ્ટેપ મારા આ બાજુ, એક જમણા પગે, એક ડાબા પગે. ફરી પાછો અહીંયા આવી જાઉં છું. એક સ્ટેપ મારો અહીંયા, સ્ટેપ કરતા કરતા જ કરવાનો છે. સ્ટેપ આ બાજુ 1 અને પાછો ફરીને 2 એન્ડ 3, એટલે કે પહેલેથી સ્ટાર્ટ થઈ જાય આખો સ્ટેપ. એકવાર જોઈએ 5 6 પૂરેપૂરો સ્ટેપ કરશું. 5 6 7 સ્ટાર્ટ 1 એન્ડ 2 એન્ડ 3 એન્ડ 4 એન્ડ 5 એન્ડ 6 એન્ડ 1 એન્ડ 2. સ્ટેપ પહેલેથી શરૂ થઈ ગયો. આખા સ્ટેપ તરફ જોઈએ. આખા સ્ટેપમાં કઈ જ નથી, જ્યારે તમે તમારા જમણા પગને યુઝ કરો છો, જમણા પગથી ઠેસી કરો છો, ત્યારે તમારે ક્લેપ કરવાની છે. જેવું કે ક્લેપ ડાબા પગે કઈ જ નથી, બરાબર છે? જ્યાં જ્યાં જમણો પગ આવે ત્યાં તમારે ક્લેપ કરવાની છે. પણ જોઈ લઈએ કે ક્યાં ક્યાં ક્લેપ કરવાની અને જમણા પગે કઈ રીતે ક્લેપ કરવાની. પ્લીઝ 5 6 7 સ્ટાર્ટ 1 2 3
જ્યારે તમે જમણા પગે તાળી પાડો છો તો જો તમે તમારા બોડીને નમાવશો થોડું તમે તમારા બોડીને નમાવશો તો વધારે સારું લાગશે. જેવું કે કઈ રીતે આ 1 એન્ડ 2 એન્ડ 3 એવો પ્રશ્ન છે. સાથે 5 6 7 સ્ટાર્ટ 1 એન્ડ 2 એન્ડ 3 એન્ડ 4 એન્ડ 5 એન્ડ 6 એન્ડ 1 જોયું. તો જ્યારે તમે ક્લેપ કરો છો તાળી વગાડો છો ત્યારે તમારા બોડીને નમાવશો ઘર બેઠા ગરબા શીખજો. કેમ કે હવે ગરબા કરશે પૂરી દુનિયા. આઈ લવ યુ માય ફ્રેન્ડ્સ. Hey!